ધોરણ 12 જીવવિજ્ઞાન પ્રકરણ 3ની અંદર આપણે છેલ્લે તો કે જનન કોષ એટલે કે શુક્રકોષ જનન અંકોષ જનનની પ્રક્રિયા અને ઋતુ ચક્ર વિશે આપણે જાણકારી મેળવી. હવે આગળ આપણે ફલન અને ગર્ભસ્થાપનની ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ફલનની પ્રક્રિયા, તો ફલિતાણનું નિર્માણ કઈ રીતે થતું જોવા મળે. તો પ્રાણીની અંદર તો કે જેની અંદર આપણે ખાસ વાત કરીએ તો કે મનુષ્યમાં મૈથુન ક્રિયા દરમિયાન જે વીર્ય છે શિશ્ન દ્વારા બહાર આવે છે, આ વીર્ય છે એ માદાના યોનિ માર્ગની અંદર દાખલ કરવામાં આવે છે. હવે આ વીર્યની અંદર તો કે ઘણા બધા શુક્રકોષ આવેલા હોય છે. આ શુક્રકોષ છે એ ચલિત હશે, એટલે કે એ તરી અને તો કે માદા જે છે એની યોનિ માર્ગમાંથી પસાર થઈ ગર્ભાશયમાંથી આગળ વધી અને ત્યાંથી તે અંડવાહિનીના ઇથમસ અને તુંબિકીય જોડાણ સ્થાને પહોંચતા હોય છે. હવે આ જે શુક્રકોષ છે એ ઇથમસ અને તુંબિકીય જોડાણ સ્થાને પહોંચ્યા બાદ ત્યાં તો કે અંડકોષ જે છે આવતા હોય છે, એટલે કે અંડપિંડમાંથી જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ મુક્ત થાય અને એનું વહન છે એ આગળ તો કે અંડવાહિનીના ઇથમસ અને તુંબિકીય જોડાણ સ્થાને થતું હોય. હવે આ બંને એટલે કે શુક્રકોષ અને અંડકોષ છે એનું ફલન છે એ અંડવાહિનીના ઇથમસ અને તુંબિકીય જોડાણ સ્થાને જોવા મળતું હોય છે. આમ શુક્રકોષ અને અંડકોષ આ બંને જે છે એના વચ્ચે એના જોડાણથી તો કે બંને વચ્ચે ફલનની પ્રક્રિયા થાય અને ફલનને અંતે તો કે ફલિતાંડ છે એનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. હવે આ જે છે તમે જોશો કે આખી પ્રક્રિયા જે છે એની અંદર તો કે જ્યારે આ શુક્રકોષ છે એ વહન પામે છે અને અંડકોષ સુધી પહોંચે છે ત્યારે તમે અહીંયા પહેલી આકૃતિ જે આપેલી છે એની અંદર તમે જોઈ શકો છો કે અંડકોષ છે એની ફરતે ઝોના પેલિસુડાનું આવરણ આવેલું હોય છે અને એની બહાર તરફ કોરોના રેડિએટાના કોષો આવેલા હોય છે. હવે શુક્રકોષ જે છે તમે જોવો છો કે શુક્રકોષ જે છે એ અંડકોષ તરફ આવે છે ત્યારે આ શુક્રકોષ જે છે એનો ટોચનો ભાગ એનો ટોપનો ભાગ જે છે એ શુક્રાગ્રહનો બનેલો હોય છે, એટલે કે શુક્રાગ્રહ આવેલું હોય છે અને શુક્રાગ્રહની અંદર હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક આવેલો હોય છે. આ ઉત્સેચક જે છે એ તો કે આ ઝોના પેલ્યુસિડા જે છે એનું આવરણ તોડી અને અંદર તરફ પ્રવેશને શક્ય બનાવતો હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. પરંતુ બધા જ શુક્રકોષ છે એ અંડકોષની અંદર પ્રવેશ શક્ય બની શકતા નથી, પરંતુ એક જ શુક્રકોષ છે અંદર પ્રવેશ કરી જશે ત્યારબાદ આ અંડકોષના જે આવરણ છે એની અંદર ચક્રીય ફેરફાર થશે, એટલે બીજા શુક્રકોષને એ અંદર તરફ દાખલ થવા દેશે નહીં. એટલે ફક્ત એક જ શુક્રકોષ છે એ અંદર તરફ દાખલ થઈ જશે. હવે જ્યારે અંદર દાખલ થશે પ્રવેશ શક્ય બનશે એટલે હવે અહીંયા દ્વિતીય અર્ધીકરણ જે છે એની પ્રક્રિયા છે એ શરૂ થઈ જશે, એટલે કે દ્વિતીય અર્ધીકરણના અંતે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ હવે પરિપક્વ અંડકોષ અને દ્વિતીય ધ્રુવકાયની અંદર ફેરવાઈ જશે. અને આ જે છે એ એકકીય હશે, એટલે કે એકકીય પરિપક્વ અંડકોષ એ હવે એકકીય શુક્રકોષ સાથે જોડાશે, એટલે બંને એકકીય હશે. હવે બંને
जोड़ाण थशे एटले एककीय शुक्रकोष एककीय अंडकोष साथे जोड़ाण थवाथी तो के जे फलितांड बनशे ए केवो हशे तो के द्विकीय हशे टू एन हशे एटले द्विकीय फलितांड जे छे एनुं निर्माण थशे। हवे आगळ जोईए आपणे तो के गर्भस्थापननी जे प्रक्रिया थाय छे एटले के हवे फलितांडनुं निर्माण थई गयुं એટલે હવે ગર્ભનું સ્થાપન જે છે એ શક્ય બને છે। તો હવે આપણે આગળની પ્રક્રિયા જોઈએ, ગર્ભસ્થાપનની પ્રક્રિયા। ગર્ભસ્થાપનની પ્રક્રિયામાં તમે આ બાજુની આકૃતિ તમે જોઈ શકો છો, જેની અંદર તમે દેખાશે કે એ જે છે એ ફક્ત દ્વિતીય પૂર્વ અંડકોષ, પછી બીની અંદર તમે જોશો કે શુક્રકોષ જે છે એનો પ્રવેશ થાય છે અંડકોષની અંદર। હવે અંડકોષની અંદર પ્રવેશ થશે એટલે પરિપક્વ અંડકોષ અને શુક્રકોષ આ બંનેનું જોડાણ થાય એટલે હવે સમવિભાજનની પ્રક્રિયાની શરૂઆત થઈ જશે। એટલે હવે તમે જોશો કે ધીમે 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 અંડવાહિનીમાંથી આ ફલિતાંડ જે છે એ આગળ તરફ ગર્ભાશયમાં વધે છે આગળ। એટલે હવે અહીંયા ધીમે 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 કોષોનું વિભાજન છે, સમવિભાજન દ્વારા કોષોનું વિભાજન શરૂ થઈ જાય છે એટલે ગર્ભકોષ્ઠીય કોષ જે છે એનું નિર્માણ થશે એટલે કે કોષનું વિભાજન થશે એટલે કે બે કોષ, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી સોળ, આ રીતે કોષો જે છે એ વિભાજન પામતા જશે અને સોળ કોષીય જે અવસ્થા છે આ સોળ કોષીય અવસ્થા જે છે ગર્ભકોષ્ઠીય કોષની એને મોરુલા તરીકે ઓળખવામાં આવે છે, જે તમને અહીંયા આકૃતિમાં પણ આપેલું છે। હવે મોરુલાના કોષો જે છે એ ફરીથી આગળ તરફ વિભાજન પામે છે, ફરીથી એની સંખ્યામાં વધારો કરે છે અને આગળ તરફ એટલે કે ગર્ભાશયની અંદર એ આગળ તરફ વહન પામતા જાય છે। આમ ગર્ભકોષ્ઠીય કોષ જે છે એ ગર્ભકોષ્ઠ કોથળી જે છે એનું નિર્માણ કરે છે, કારણ કે એના કોષો જે છે એનું વિભાજન સતત થાય છે અને આ રીતે એ બે ભાગમાં વહેંચાય છે, બહારના સ્તરના કોષોને પોષક સ્તરના કોષો કહેવામાં આવે અને અંદરના સ્તરના કોષો છે એ અંતઃ કોષનો સમૂહ રચે છે અને આ ઉપરાંત તો કે એમાં જે પ્રવાહી આવેલું છે એટલે કે ગર્ભકોષ્ઠ કોથળીની અંદર જે પ્રવાહી છે આ પ્રવાહીનું નિર્માણ છે એ બહારના સ્તરના જે પોષક સ્તરના કોષો છે એના દ્વારા થતું જોઈ શકાતું હોય છે। આ ઉપરાંત આ જે બહારનું સ્તર છે ગર્ભકોષ્ઠ કોથળીનું બહારનું સ્તર, આ બહારના સ્તરમાં તો કે જે કોષો આવેલા છે એ અમુક પ્રકારના ઉત્સેચકો પણ ઉત્પન્ન કરતા હોય છે જે ગર્ભાશયનું અંદરનું સ્તર, કયું સ્તર ગર્ભાશયનું અંદરનું તો કે એન્ડોમેટ્રિયમ સ્તર, આ એન્ડોમેટ્રિયમ સ્તરની અંદરની જે રુધિરવાહિની છે અથવા તો ગર્ભાશયની દિવાલના કોષો છે એને અમુક અંશે પચાવે છે અને પચાવે છે એના કારણે આ જે ગર્ભ છે એટલે કે ગર્ભકોષ્ઠ કોથળી છે એ ગર્ભાશયની અંદર સ્થાપિત થાય છે। એટલે કે જે ગર્ભાશયનું અંદરનું સ્તર છે અંતઃસ્તર એની અંદર તો કે આ ગર્ભનું સ્થાપન થતું જોવા મળતું હોય છે, તો આખી પ્રક્રિયાને ગર્ભ સ્થાપન તરીકે ઓળખવામાં આવતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, આખી પ્રક્રિયા સરસ રીતે આકૃતિમાં તમે જોઈ શકો છો કે જેની અંદર તો કે ધીમે 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 કોષોનું વિભાજન થાય છે અને આગળ ગર્ભ જે છે એનું સ્થાપન ગર્ભાશયના અંદરના સ્તરની અંદર જોઈ શકાય છે। હવે આપણે આગળ વાત કરીએ કે ગર્ભ સ્થાપન થઈ જાય એના પછી તો કે જે વિકાસની પ્રક્રિયા થાય છે એની અંદર તો કે ગર્ભાશયમાં
जे मानव भ्रूण छे ए कई रीते विकास पामतुं होय छे, तो सौ प्रथम आपणे वात करीए तो कि जरायुनुं निर्माण थाय। सौ प्रथम जे आ कोषो छे, पोषक स्तरना कोषो, ए आंगळी जेवा प्रवर्धोनी अंदर फेरवाय, जेने जरायुज अंकुरको तरीके ओळखवामां आवे छे। आ अंकुरको जे छे, जरायुज अंकुरको, ए तो के गर्भाशयनी पेशी अने मातानुं जे रुधिर छे एनाथी घेरायेला होय छे। आ जरायु अंकुरको એ ગર્ભાશયની પેશી સાથે મળી અને એકદમ જરૂરી એવો એટલે કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જરાયુનું નિર્માણ કરે, અને જરાયુ જે છે એ માતાના શરીરની દિવાલ અને જે ગર્ભ છે એ બંને વચ્ચેનું તો કે જોડાણ સ્થાન છે, જ્યાંથી તો કે ગર્ભ છે એને પોષણ મળતું રહે છે અને ઓક્સિજન પણ જરાયુ દ્વારા ગર્ભને મળતો રહેતો હોય છે, અને આ ઉપરાંત ગર્ભ દ્વારા જે નકામા પદાર્થો છે એનું ઉત્સર્જન અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પણ બહાર નીકળતો હોય છે। હવે આ બંને વચ્ચે એટલે કે જરાયુ અને ગર્ભ વચ્ચે ગર્ભનાળ આવેલી હોય છે, જે આના વહનમાં એટલે કે પોષક દ્રવ્ય અને ઉત્સર્ગ દ્રવ્યો તેમજ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહનમાં મદદરૂપ બનતી હોય છે। આ ઉપરાંત આપણે વાત કરીએ તો કે અમુક પ્રકારના અંતઃસ્ત્રાવો જે છે એ પણ આ સમય દરમિયાન નિર્માણ પામતા હોય છે, જેમ કે HCG હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિક, HPL હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, આ ઉપરાંત તો કે ગર્ભાશયના અંતિમ સમય દરમિયાન અંડપિંડમાંથી રિલેક્સિન નામનો અંતઃસ્ત્રાવ મુક્ત થાય, અને આ ઉપરાંત તો કે જે HPL છે, HCG છે અને રિલેક્સિન છે, ફક્ત ને ફક્ત ગર્ભધારણ થયા પછી જ ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો છે, અને બીજા ઘણા અંતઃસ્ત્રાવો છે જે પણ જેનું સ્તર પણ ઘણું ઊંચું આવતું હોય છે, જેમ કે થાઇરોક્સિન છે, ઓક્સિટોસિન છે, આ બધા જે છે એનું સ્તર પણ ધીમે ધીમે તો કે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન જે છે એ પણ સ્તર ઊંચું જોવા મળતું હોય છે, અને આ બધા અંતઃસ્ત્રાવો છે એ માતાની અંદર તો કે જે ચયાપાચય ફેરફાર છે અને આ ઉપરાંત તો કે ગર્ભના રક્ષણ માટે, જાળવણી માટે ખૂબ જ મહત્વના હોય છે। હવે આગળ વાત કરીએ આપણે તો કે ગર્ભ વિકાસ, તો ગર્ભ વિકાસ જે છે એ માદા પ્રજનન તંત્રની અંદર શિશુનો જે વિકાસ છે એને ગર્ભ વિકાસ તરીકે ઓળખવામાં આવે। હવે ગર્ભધારણનો જે સમયગાળો છે એ અંડપતનના તો કે 166 દિવસ પછીના 166 દિવસનો અને છેલ્લા ઋતુસ્ત્રાવના પછીના 280 દિવસનો હોય છે। ઘણા બાળકો એવા પણ હોય છે કે 1-2 અઠવાડિયા વહેલા જન્મી શકે છે, એટલે કે 1-2 અઠવાડિયા પહેલાં પણ એનો જન્મ થઈ શકે અથવા તો 1-2 અઠવાડિયા પછી પણ એનો જન્મ થઈ શકે। જનરલી આ જે ગર્ભ જે છે આખો વિકાસ એ 9 મહિના સુધી ચાલતો હોય છે માતાના ગર્ભની અંદર। આ ઉપરાંત તો કે જે ગર્ભકોષ્ઠ કોથળીની અંદર આપણે જોયું હતું કે જે અંતઃસ્તરના કોષો છે એ ત્યારબાદ અંતઃસ્તરના કોષો છે એ ફરીથી 2 ભાગમાં વિભાજિત થતા હોય છે, બહારનું સ્તર જેને બાહ્ય ગર્ભસ્તર કહેવામાં આવે અને અંદરનું સ્તર જેને અંતઃગર્ભસ્તર તરીકે ઓળખવામાં આવે।
बाह्य गर्भस्तर अने अंतर्गर्भस्तर नी मध्यमा मध्य गर्भस्तर नू पण निर्माण थतुं होय। आम बधा गर्भस्तर एटले के बाह्य मध्य अने अंतर्गर्भस्तर जे छे ए पेशी अने अंगना निर्माण में खूब ज महत्वना भाग भजवता होय छे। आ उपरांत जे अंतस्तर छे एनी अंदर रहेला स्टेम सेलना जे कोषो छे ए पण मनुष्यनी अंदर तो के अंगों अने पेशीना निर्माण में खूब ज महत्वनो भाग भजवे छे। हवे आ गर्भ विकासनी प्रक्रिया जे छे एना दरमियान तो के दरेक अठवाडिये एटले के पहेलो बीजो त्रीजो आम दरेक अठवाडिये गर्भनो जे छे ई धीमे धीमे विकास छे थतो जोवा मळतो होय छे। मोटा भागे 12 अठवाडिया सुधी बधा ज प्रकारना अंगतंत्र जे छे एनो विकास थई गयेलो होय छे अने 9 મહિના સુધી આ ગર્ભનો વિકાસ જે છે એ ધીમે 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 આગળ વધતો હોય છે। એટલે કે 9 મહિના સુધી જે છે ગર્ભનો વિકાસ માતાના ગર્ભની અંદર જે છે ગર્ભાશયમાં જે છે એ થતો જોવા મળે છે અને ત્યારબાદ આગળ તો કે પ્રસૂતિની જે પ્રક્રિયા છે એ થતી હોય છે। તો પ્રસૂતિની જે પ્રક્રિયા છે એની અંદર તો કે જે 9 મહિનાનો જે સમયગાળો છે એટલે કે માનવના ગર્ભની અંદર જે ગર્ભનો વિકાસ થાય એ 9 મહિના સુધી થતો હોય તો આ જે સમયગાળો છે ગર્ભધાન સમય તરીકે ઓળખવામાં આવે। ત્યારબાદ એટલે કે જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જશે એટલે કે પૂરેપૂરો ગર્ભ જે છે વિકસિત થઈ જશે ત્યારબાદ તો કે પ્રસૂતિની પ્રક્રિયા જે છે થતી હોય છે। એટલે હવે ધીમે ધીમે ગર્ભાશય જે છે એનું સંકોચન છે એ થતું જોવા મળે। ગર્ભાશયનું સંકોચન જે છે એ પૂર્ણ વિકસિત ગર્ભ દ્વારા અને જરાયુ દ્વારા એના સંકેતો મળે એટલે એ ગર્ભાશયના સંકોચનને પ્રેરે। એટલે ધીમે 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 ગર્ભાશયનું જે છે સંકોચન થાય ત્યારબાદ રિલેક્સિન નામનો જે અંતસ્ત્રાવ છે ઉત્પન્ન થશે જે ખૂબ જ જબરદસ્ત એટલે કે ખૂબ જ શક્તિશાળી ગર્ભાશયના સંકોચનને પ્રેરે અને એના પરાવર્તી પ્રક્રિયા તરીકે તો કે ગર્ભના નિકાલની પ્રક્રિયા થાય એટલે કે યોનિ માર્ગ દ્વારા જે બાળક છે એ બહાર આવે। તો આખી પ્રક્રિયા જે છે એને તો કે પ્રસૂતિ તરીકે વર્ણવવામાં આવે છે। હવે પ્રસૂતિ બાદ તો કે માતાની અંદર તો કે દૂધનો સ્તનગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થતો જોવા મળે। આમ જોઈએ તો ગર્ભનું સ્થાપન થાય અને એનો વિકાસ થતો હોય એટલે કે ગર્ભધારણ થઈ જશે ત્યારબાદ માતાની સ્તનગ્રંથિ જે છે એનો વિકાસ થઈ જતો હોય છે અને પ્રસૂતિ બાદ સ્તનમાંથી દૂધનો પણ સ્ત્રાવ શરૂ થઈ જતો હોય છે। આ દૂધ જે છે એ બાળક માટે ખૂબ જ ઉપયોગી હોય છે। શરૂઆતના દિવસોમાં જે માતાના સ્તનમાંથી જે દૂધ આવે છે આ દૂધની અંદર કોલેસ્ટ્રમનું પ્રમાણ એટલે કે કોલેસ્ટ્રમ જે છે એનો સ્ત્રાવ થાય છે અને જેની અંદર એન્ટીબોડીઝ જે IgA પ્રકારના એન્ટીબોડીઝ છે એનું પ્રમાણ ખૂબ જ બહોળા પ્રમાણે જોવા મળે। આ એન્ટીબોડીઝ છે એ બાળકને રોગ પ્રતિકારક શક્તિ છે પૂર્ણ પાડે છે। ખૂબ જ સારી એવી રોગ પ્રતિકારક ક્ષમતા બાળકની અંદર આ એન્ટીબોડીઝ છે એ પૂરી પાડતા હોય છે। બાળકને કોઈપણ પ્રકારના રોગ ઉત્પન્ન થવા દેતા નથી એટલે બાળકને ખૂબ જ શક્તિ પણ આપે છે અને આગળ જતાં આ બાળક જે છે જો માતાનું
दूध जे छे एनु स्तनपान एने करेलू हशे तो आगळ एक जल्दी थी बीमार पड़ता नथी, कारण के માતાના જે દૂધ છે એની અંદર સૌથી વધુ એન્ટીબોડીઝ જે છે આવેલા છે, આઈજીએ પ્રકારના, જે તેને ખૂબ જ સારી એવી રોગપ્રતિકારક શક્તિ છે એ પૂરી પાડતા હોય છે. તો આ રીતે બાળક જે છે એ એનો વિકાસ છે એ જોવા મળતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ચેપ્ટર જે છે એ પૂર્ણ કરીએ છીએ. સૌને નમસ્તે.